ઉપલેટા તાલુકા તલાટી કમ મંત્રી મંડળે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું જ્યારે ઉપલેટામાં તાલુકાના તલાટી મંત્રીઓએ ફરજ પર હાજર રહી પેન ડાઉન કાર્યક્રમ કર્યો હતો તેમજ આગામી તારીખ 29 ના રોજ રાજ્યભરના તલાટી મંત્રી માસ સીએલ મૂકી સ્થાનિક કક્ષાએ દેખાવો કરશે। ઉપલેટા તલાટી કમ મંત્રી એસોસિએશન તરફથી મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ છે જેમાં અમારે પગારની વિસંગતતા વિસ્તરણ અધિકારીનો જે અમને પ્રમોશન આપવામાં આવે છે તે ખાલી પંચાયત પૂરતું જ આપવામાં આવે છે। જે સર્કલ લેવલે જે પગાર મળવો જોઈએ એ પગાર ધોરણમાં વિસંગતતા સરકારશ્રી તરફથી રાખવામાં આવે છે। આજરોજ અમે મામલતદાર શ્રી ઉપલેટાને આવેદનપત્ર આપી અને અમારા રાજ્યમંડળના જે પ્રશ્નો છે સરકારમાં પડતર પ્રશ્નો છે એના નિરાકરણ માટે સરકાર દુર્લક્ષ સેવે છે એ બાબતે અમે આજરોજ આવેદનપત્ર આપેલ છે। એમાં એ પ્રશ્નોમાં મુખ્ય પ્રશ્નોમાં રેવન્યુ તલાટીની ભરતી કરેલી છે સરકારે એ રેવન્યુનો જોબ કાર્ડ આજ સુધી કોઈ ફાઇનલ કરી શકેલ નથી એને અને એ જોબ કાર્ડ મુજબ રેવન્યુ તલાટીને ગામડે કામગીરીમાં માત્ર 1 થી 2 મુદ્દાના કામગીરી આપવામાં આવેલ છે તો નવો જોબ કાર્ડ તાત્કાલિક બનાવવામાં આવે અને કાર્યભારણ છે સરખું કરવામાં આવે। સમાન કેડર ઉપર ભરતી કરેલ હોય તો કાર્યનું ભારણ સમાન આવે। આજરોજ અમે ઉપલેટા તાલુકા તલાટી કમ મંત્રીમંડળ એસોસિએશન તરફથી મામલતદાર શ્રી ઉપલેટાને એક આવેદનપત્ર આપી અને સરકાર પ્રત્યે એક અમારો રોષ દાખવ્યો છે અને કે સમાન કામ સમાન વેતન મહેસૂલી તલાટી અને અમારા સંવર્ગ વચ્ચે જે વિવાદ હાલે છે કાયમી કામગીરીનો એનો એક તો સ્પષ્ટ પેલો જોબ ચાર્ટ નક્કી કરવાનો થાય છે। અમારા પ્રમોશન બાબતે સરકાર પક્ષે ઘણી બધી પડતર પ્રશ્નો અમારા પગારના ફિક્સેશન અને વેતનમાં જે અસમાનતા જળવાય છે એ બાબતે પણ ઘણા અમારા પડતર પ્રશ્નો છે એ ઉકેલવા સરકાર અમારા પ્રત્યે દુર્લક્ષતા સેવતી હોય એટલે અમે આ રાજ્યભરના તલાટી કમ મંત્રી મંડળ ભાઈઓ તથા બહેનો અને અમારા ફિક્સ પગારધારો એમને 2006ની ભરતી પછી 2004 સુધીના સળંગ નોકરી ગણી અને એમને કાયમી સિન્યોરિટીના લાભ મળે એ બાબતે પણ અમારા ઘણા બધા પ્રશ્નોનો અમે આવેદન આપી અને અમારો સરકાર પ્રત્યે વિરોધ વ્યક્ત કરેલો છે।